हेलो फ्रेंड्स, वंस अगेन वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, आ एपिसोड में हूँ अपने साथ शेयर करीश एक इंटरेस्टिंग फराड़ी शाकनी रेसिपी के जेने आपणे पाका गळामांथी बनावीशुं अने गरमा गरम फराड़ी रोटली साथे खावानी तो तने खूब ज मजा आवे छे। तो फ्रेंड्स, विदाउट वेस्टिंग एनी टाइम चलो फटाफटथी जोई लईए फराड़ी पाका केळाना शाकनी रेसिपीने। परंतु ए पहेला चेनल तो सब्सक्राइब करी दीधी हशे, बाजूमां बेल आइकन ने पण प्रेस करी देजो जेथी करीने आवी जाऊ नवी વાનગીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળી રહે। અને જો તમને અમારો વિડીયો પસંદ પડે then don't forget to give us thumbs up and share this video with your friends, kyunki bhai care karto ja share karto ja zindagi majjani che। ફરાળી કેડાનું શાક બનાવવા માટે આપણને જોશે 4 નંગ પાકા કેડા, 1 નંગ સમારેલું ટમેટું, 2 સમારેલા લીલા મરચા, 5-6 મીઠા લીમડાના પાન, જીરું, સમારેલી કોથમરી, તેલ, લાલ મરચું પાવડર, નમક અને 1 લીંબુનો રસ। ફરાળી કેડાનું શાક બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક કડાઈમાં આપણે 3 ચમચી તેલ લઈ લેશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું એડ કરી દેશું, મીઠા લીમડાના પાન એડ કરશું અને સમારેલા લીલા મરચા એડ કરી દેશું અને તેને 30 સેકન્ડ માટે આપણે સાંતળી લેશું। ત્યારબાદ આપણે તેમાં સમારેલા ટમેટા એડ કરી દેશું અને તેને 30 સેકન્ડ માટે સાંતળી લેશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેશું અને તેને બરાબર રીતે મિક્સ કરી દેશું। અને ફ્રેન્ડ્સ, લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછો લઈ શકો છો। અને ત્યારબાદ તેમાં આ કેળાને મેં અવળા પીસીસમાં કટ કરી લીધા છે તેને એડ કરી દેશું અને તેને હળવા હાથે મિક્સ કરી લેશું જેથી કરીને કેળા જે છે એ તૂટી ન જાય। આપ જોઈ શકો છો કેળા ઉપર મસાલો સરસ રીતે ચડી ગયો છે। તો લાસ્ટમાં આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરી દેશું અને ફરી તેને સરસ રીતે મિક્સ કરી દેશું। અને ફ્રેન્ડ્સ, આ ઉપરાંત જો તમને પસંદ હોય તો તમે શેકેલા સિંગદાણાનો પાવડર પણ આમાં એડ કરી શકો છો। સબ્જી તૈયાર છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને લાસ્ટમાં તેમાં સમારેલી કોથમરી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ફરાળી કેળાનું શાક કે જેને ફરાળી રોટલી, પૂરી અને ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રેસિપીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝને અમારી સાથે શેર કરજો। હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકિ જિંદગી ખૂબસૂરત હૈ।